पैराग्राफ नंबर 2 पहला वाचिए समझ ले। डू यू हैव टुडेज न्यूज़पेपर सेड सोनिया। सोनिया ने कहा तुम्हारे पास आज नो न्यूज़पेपर छे। व्हिच वन गुजरात और भास्कर सेड आदित्य। आदित्य ने कहा कयो न्यूज़पेपर भास्कर ए गुजरात। ओनली द टाइम्स ऑफ इंडिया मात्र टाइम्स ऑफ इंडिया। I don't buy such a newspaper as doesn't offer gift. हूँ ये वो कोई newspaper नहीं खरीदता हूँ कि जे gift ना आपको। Oh, what a poor mentality you have. अरे कितनी कंगाल mentality से तारी। Don't think of getting in everything. बदी वस्तु माती भेड़ोवान विचार ना आपको जे। तो यहाँ सोनिया ने आदित्य बात करे छे। सोनिया स्त्री आदित्य पुरुष। સૌથી પહેલા કયું વાક્ય કોણ બોલે છે નક્કી કરી। પહેલું વાક્ય સોનિયા, બીજું વાક્ય આદિત્ય આપેલું છે, ત્રીજું વાક્ય ઓન્લી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ બોલે છે સોનિયા। આઈ ડોન્ટ બાય સચ અ ન્યૂઝપેપર એઝ ડઝન્ટ ઓફર ગિફ્ટ, આ વાક્ય બોલે છે આદિત્ય। અને છેલ્લું વાક્ય બોલે છે સોનિયા। હવે વાક્યનો પ્રકાર નક્કી કરીએ તો પહેલું વાક્ય છે પ્રશ્નાર્થ। વિચ વન ગુજરાત ઓર ભાસ્કર, આ વાક્ય છે પ્રશ્નાર્થ, પણ ટૂંકું પ્રશ્નાર્થ છે, એને સંપૂર્ણમાં ફેરવ્યું। વિચ વન ડુ યુ વોન્ટ, તારે કયું પેપર જોઈએ છે, ગુજરાત ઓર ભાસ્કર, આ સંપૂર્ણ વાક્ય બન્યું। Only the Times of India આ વાક્ય પણ અધૂરું છે, એને સંપૂર્ણમાં ફેરવે તો કે મારે Only Times of India જ જોઈએ છે, તો કે I want Only the Times of India। આગળ વધીએ આ વાક્ય વિધાન। I don't buy such a newspaper as doesn't offer any gift, આ વાક્ય વિધાન। Oh what a poor mentality you have, આ વાક્ય ઉદ્ગાર। Don't think of gain in everything, આ વાક્ય આજ્ઞા। તો આ પેરેગ્રાફમાં ટોટલ વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર અને આજ્ઞા, આ ચાર વાક્યો છે ફેરવે। સૌથી પહેલા વાક્યનું ઇન્ડાયરેક્ટ કરીએ, બોલે છે કોણ, સોનિયા। સોનિયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક્ડ, સાંભળનાર છે આદિત્ય। પ્રશ્નાર્થ વાક્ય છે સંયોજક તરીકે ઇફ, કારણ કે આરએસના વાક્યની શરૂઆતમાં ડબલ્યુએચ આવ નથી। હવે પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવો એટલે સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ એટલે સાદા ભૂતકાળના વિધાનમાં રૂપાંતર થાય। કર્તા વિધુ કર્મ, કર્તા છે યુ, યુ એટલે સાંભળનાર આદિત્ય, પુરુષ એટલે હી, અને હેવનું વિધુ થઈ જશે હેડ, ઇફ હી હેડ, ટુડેઝનું થશે ધેટ ડેઝ। That is newspaper. હવે બીજું વાક્ય કોણ બોલે છે, આદિત્ય। આદિત્ય આસ્ક્ડ સોનિયા, કોઈ સંયોજક નહીં કારણ કે વાક્યની શરૂઆતમાં ડબલ્યુ એચ આવશે। વીચ વોન ડુ યુ એટલે સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના વિધાનમાં ફેરવવાનો, યુ એટલે સાંભળનાર, સાંભળનાર સોનિયા એટલે સ્ત્રી શી, અને વોન્ટ નું થશે વોન્ટેડ, શી વોન્ટેડ, ગુજરાત और भास्कर पूर्ण विराम। अब आज जवाब आपे छे सोनिया, प्रश्नों नो जवाब आपे छे એટલે સોનિયા રિપ્લાય આદિત્ય, વિધાન વાક્ય છે એટલે ધેટ, આપણે પૂરા વાક્યમાં ફેરવ્યું એટલે આઈ નું બોલનાર પ્રમાણે સોનિયા બોલે છે એટલે શી, વોન્ટ નો રીટુ થશે વોન્ટેડ, શી વોન્ટેડ ઓનલી
The Times of India. तो અહીંયા સુધીના વાક્યનો આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કર્યો. અહીંયા જગ્યા ન હોવાથી ઉપર લખું છું એટલે આ ત્રણ વાક્ય ભૂસી નાખું છું. આટલા વાક્યનો આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કર્યું. અહીંયા જગ્યા ન હોવાથી ઉપર લખું છું એટલે આ ભૂસું છું. આ બે વાક્યનો ઇનડાયરેક્ટ કરવાનું છે. કોર્સ અહીંયા સુધીનું ઇનડાયરેક્ટ કર્યું. હવે અહીંયાથી જગ્યા ન હોવાથી ઉપર લખું છું. આ બે વાક્યનું ઇનડાયરેક્ટ કરવાનું. આઈ ડોન્ટ બાય સચ અ ન્યુઝપેપર એઝ ડઝન્ટ ઓફર ગિફ્ટ. આદિત્ય બોલે છે એટલે વિધાન વાક્ય છે. તો આદિત્ય વિધાન વાક્ય છે એટલે ટોલ્ડ સોનિયા સંયોજક તરીકે ધેટ આઈ એટલે બોલનાર. બોલનાર છે આદિત્ય પુરુષ એટલે હી. Don't know થઈ જશે didn't. He didn't buy such a newspaper. As doesn't know થશે didn't. Offer any gift. હવે કોણ બોલે છે આ વાક્ય સોનિયા. વોટ અ પુઅર મેન્ટાલિટી યુ હેવ. તો અણગમો વ્યક્ત કરે છે અને વાક્ય છે ઉદ્ગાર. તો કે સોનિયા એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ ટુ આદિત્ય. ધેટ કારણ કે ઉદ્ગાર વાક્યમાં ધેટ આવશે. આગળથી વો નીકળે પાછળથી વો. આગળથી વોટ નીકળે પાછળથી ઉદ્ગાર ચિહ્ન નીકળશે એટલે વાક્ય બચ્યું. અ પુઅર મેન્ટાલિટી યુ હેવ. એને વિધાનમાં ફેરવ્યું તો કે યુ હેવ અ વેરી પુઅર મેન્ટાલિટી. યુ એટલે સાંભળનાર. સાંભળનાર છે આદિત્ય એટલે હી. હેવ નું થશે હેડ. હી હેડ અ વેરી poor mentality. અને સૂચન કર્યું અને સલાહ આપી. ડોન્ટ થિંક ઓફ ગેઇનિંગ એવરીથિંગ. બધી બાબતમાં બધી વસ્તુ મેળવવાનો વિચાર ન રાખ એટલે આજ્ઞાર્થ વાક્ય છે અને ભાવ છે સલાહનો એટલે એન્ડ એડવાઇઝ. આજ્ઞાર્થ વાક્ય છે એટલે ડોન્ટ નીકળે અને નોટ ટુ લાગે. Not to think of gain in everything. તો આવી રીતે મિત્રો આખા પેરેગ્રાફ નું ઇનડાયરેક્ટ માં રૂપાંતર થાય. ઘણા બધા ફેરફારો આવે છે. હજુ એક પેરેગ્રાફ જોઈએ. Congratulations, Yatri, on your brilliant success at higher secondary exam, said Tirth. Tirth કહ્યું, Yatri, congratulations, તારી secondary exam માં ભવ્ય સફળતા બદલ. તો Yatri કહે છે, thanks and same to you. આભાર, તને પણ શુભેચ્છા. આ વાક્ય બોલે છે Yatri. What is your करियर प्लान फॉर द फ्यूचर. भविष्य में तारो करियर प्लान શું છે. એક્સપોર્ટ બિઝનેસ માં જવાનો છે. વોટ એન એક્સાઇટિંગ કરિયર ફોર ધ 21st સેન્ચુરી. 21st સેન્ચુરી નો કેટલો અદ્ભુત કરિયર નજારો છે. તો આ પેરેગ્રાફ માં બે વ્યક્તિ બોલે છે, તીર્થ અને યાત્રી. યાત્રી સ્ત્રી અને તીર્થ પુરુષ. તો આવો જાણીએ કયું વાક્ય કોણ કોણ બોલે છે. પહેલું વાક્ય આપી દીધું છે તીર્થ બોલે છે. બીજું વાક્ય આપેલું છે યાત્રી બોલે છે. તો ત્રીજું વાક્ય બોલશે તીર્થ. ચોથું વાક્ય બોલશે યાત્રી અને આ વાક્ય બોલશે તીર્થ. હવે વાક્યનો પ્રકાર નક્કી કરો. કોંગ્રેચ્યુલેશન આ શુભેચ્છા દર્શક વાક્ય.
थैंक्स सेम टू यू आपन शुभेच्छा दर्शक पर व्हाट इज योर करियर प्लान फॉर द फ्यूचर आ प्रश्न पर एक्सपोर्ट बिजनेस विधान वाक्य टुकु छे ने संपूर्ण मा फेरवे तो संपूर्ण मा ऊपर प्रश्न पूछो छे तारो करियर प्लान शु छे एक्सपोर्ट बिजनेस टुकु छे ने संपूर्ण मा मारो करियर मारो फ्यूचर करियर प्लान एक्सपोर्ट बिजनेस छे होते तो आने संपूर्ण मा फेरवे तो के माय અહીંયા ઉપર લખું છું માય કરિયર પ્લાન ઇઝ એક્સપોર્ટ બિઝનેસ આવું સંપૂર્ણમાં રૂપાંતર વોટ એન એક્સાઇટિંગ કરિયર ફોર 21st સેન્ચુરી આ વાક્ય છે ઉદ્ગાર ચાલો ફેરવીએ ઇન્ડાયરેક્ટ સૌથી પહેલા શુભેચ્છા દર્શક વાક્ય એટલે બોલનારું કે તીર્થ તીર્થ કોંગ્રેચ્યુલેશન નું સેટ ટુ ની જગ્યાએ કોંગ્રેચ્યુલેટેડ કોંગ્રેચ્યુલેટેડ તીર્થ કોંગ્રેચ્યુલેટેડ યાત્રી વોટ યોર નું સાંભળવા પ્રમાણે હર બ્રિલિયન્ટ સક્સેસ At the higher secondary exam, आ कौन बोले छे यात्री शुभेच्छा दर्शक वाक्य छे तो यात्री थैंक्स नो विटू थई जशे थैंकड કોને કહે છે તીર્થને એન્ડ સેમ ટુ યુનો થઈ જશે સાંભળનાર પ્રમાણે હિમ હવે આ વાક્ય કોણ બોલે છે તીર્થ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે બોલનાર તીર્થ આસ્ક્ડ યાત્રી સંયોજક કઈ નહીં વોટ યોર કરિયર પ્લાન આગળ આવશે અને ઇઝ પાછળ જશે યોર એટલે સાંભળનાર સાંભળનાર યાત્રી સ્ત્રી એટલે હર વોટ હર કરિયર પ્લાન વોઝ ફોર ધ ફ્યુચર અહીંયા સુધીનો આપણે ઇન્ડાયરેક્ટ કર્યું હવે આ બે વાક્યો બાકી છે અહીંયા જગ્યા નથી એટલે ઉપર લખું છું કોર્સ તો આપણે છેલ્લે આ કરિયર પ્લાન શું છે ત્યાં સુધી ઇન્ડાયરેક્ટ કર્યું આ બે વાક્યો ઇન્ડાયરેક્ટ છે જે અહીંયા લખું છું સાથે છે તો આ જવાબ આપે છે યાત્રી યાત્રી રિપ્લાય ટી That my career plan is export business and internet career. His career plan was export business. હવે આ વાક્ય બોલે છે તે વખાણ કરે છે શું આજનો 21st સેન્ચુરીનો આ કરિયર છે તો તીર્થ ઉદ્ગાર વાક્ય છે એટલે એક્સક્લેમ્ડ વિથ તીર્થ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ તો યાત્રી સંયોજક તરીકે ધેટ આગળથી વોટ નીકળશે પાછળથી ઉદ્ગાર ચિહ્ન નીકળશે એન એક્સાઇટિંગ કરિયર ફોર ધ 21st સેન્ચુરી બજુ એને વિધાનમાં ફેરવ્યું તો કે ઇટ ઇઝ અ વેરી એક્સાઇટિંગ કરિયર ફોર ધ 21st સેન્ચુરી આવું વિધાન થાય એને ઇન્ડાયરેક્ટમાં ફેરવો એટલે ઇટ વોઝ અ વેરી
एक्साइटिंग करियर फॉर द 21st century। तो अभी रीते आखा पेरेग्राफ नु इनडायरेक्ट में रूपांतर थे। पेरेग्राफ अथवा डायलॉग ने इनडायरेक्ट में रूपांतर करवा माटे तमने छे छ वाक्य એટલે કે વિધાન પ્રશ્નાર્થ આજ્ઞાક ઉદ્ગાર લેટ લેટ્સ અને શુભેચ્છા દર્શો આ બધાના તમને નિયમો આવડતા હોવા જોઈએ એની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ તો પેરેગ્રાફ અને ડાયલોગ માં સમજ પડશે। ત્રણ પેરેગ્રાફ મે બોર્ડ ઉપર તમને કરાયા આવી રીતે ઘણા બધા પેરેગ્રાફ ની પ્રેક્ટિસ તમારે કરવાની છે। જે પેરેગ્રાફ ની પીડીએફ હું તમને મોકલીશ આ બધા પેરેગ્રાફ ને તમારે ઇનડાયરેક્ટ માં મેળવી અને ગ્રામર ની નોટ માં લખવાના છે। ફરી વખત ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ઘણા બધા પેરેગ્રાફ ની પીડીએફ હું તમને મોકલીશ જેને તમારે પેરેગ્રાફ અને તેનો જવાબ બંને ગ્રામર ની નોટ માં લખવાના છે। ત્યારે આ સાથે આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે। જય શ્રી કૃષ્ણ।